હેલો ફ્રેન્ડ્સ કેમ છું મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંદ એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું ધોરણ નવથી બારની જે ચોથી એકમ કસોટી છે જે ઓક્ટોબર બે હજાર વીસમાં યોજાવાની છે એટલે કે આ મહિને યોજાવાની છે તેના વિશે પૂરી પૂરી માહિતી આ વીડિયોમાં મેળવવાના છે એટલે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને ખાસ જો તમે ચેનલ ઉપર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડાયેલું બે લાયકોન દબાવી દો કારણ કે તમને આપણી ચેનલ ઉપર તમને ઉપયોગી થાય એવા ઘણા બધા વિડીયો મળવાના છે વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટી દર મહિને યોજાતી હોય છે તેવા જ પ્રકારની એકમ કસોટી આ મહિને પણ યોજાવાની છે એટલે કે ઓક્ટોબર બે હજાર વીસમાં પણ યોજાવાની છે તો સૌથી પહેલાં આપણે તારીખ જોઈ લઈએ તો એ તારીખ છે સત્યાવીસથી અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન ધોરણ નવથી બાર માટેની એકમ કસોટી યોજાવાની છે તો વિદ્યાર્થી મિત્રો જે પેપર છે તમને ક્યારે મળશે તો એ પેપર મળશે સત્યાવીસ દસ બે હજાર વીસ સુધીમાં બરાબર અને કયા વિષયની એક્ઝામ છે કયા ધોરણ માટે બધી ડિટેલમાં આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ છે સત્યાવીસ અઠ્યાવીસ દરમિયાન તમારે આપવાની છે સ્કૂલમાં તમારે મોકલવાના છે પેપરો પાંચ અગિયાર બે હજાર વીસ સુધીમાં બાકીની ડિટેલ તો સેમ ટુ સેમ તમને ખબર જ છે અહીં પણ લખેલું છે કે જે સત્યાવીસ દસ બે હજાર વીસના રોજ બોર્ડની વેબસાઇટ ઉપર પેપર મળી જશે પણ લાસ્ટ બે ટાઈમથી તો પેપર કોઈ આવતા નથી વેબસાઇટ ઉપર બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ કે તમારે કયા ધોરણમાં કયા વિષયની એક્ઝામ છે તો મિત્રો સૌથી પહેલાં ધોરણ દસ માટે તો ધોરણ દસ માટે છે ગુજરાતી અને વિજ્ઞાન તો જે મિત્રો ગુજરાતી મીડિયમમાં છે તેમના માટે પ્રથમ ભાષા અને જે મિત્રો હિન્દી કે અંગ્રેજી કે બીજા મીડિયમમાં છે તેમના માટે દ્વિતીય ભાષા તો જે સિલેબસ છે એ છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો બરાબર તો આ વખતે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો છે તો જે જુલાઈમાં આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં પદ્યમાં પાંચ સાથ લેખન કાવ્ય સમીક્ષા સંક્ષેપીકરણ ગદ્યમાં બે છ અને વ્યાકરણ એકમ એક તો આટલું જુલાઈ મહિનાનો જે અભ્યાસક્રમ છે તેમાંથી ત્યારબાદ ઓગસ્ટ મહિનાનો જે અભ્યાસક્રમ છે તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો ઓકે અને વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં વાત કરીએ તો વિજ્ઞાનમાં છે ચેપ્ટર નંબર છ દસ બે સાત બાર ચૌદ અને ત્રણ તો આટલા ચેપ્ટર છે બરાબર તો આટલામાંથી ટોટલ પચીસ ગુણું તમારે પૂછાશે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો બરાબર ધોરણ દસ માટેનો જે અભ્યાસક્રમ છે અને જેના પેપર છે ત્યારબાદ વાત કરીએ ધોરણ નવની તો ધોરણ નવમાં પણ બે વિષય છે ગણિત અને સામાજિક વિજ્ઞાન તો આ બંને વિષય પણ રિપીટ થયા છે ઓકે તો ગણિતમાં છે ચેપ્ટર નંબર બે પંદર ત્રણ ચાર છ સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર નવ તેર દસ અને ચાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહની તો જે અગિયાર બારમાં સેવન છે એટલે કે અગિયારમામાં ગણિત અને જીવવિજ્ઞાન છે બરોબર તો અગિયારમામાં જે ગણિતમાં છે ચેપ્ટર નંબર ચાર પાંચ છ સાત જીવવિજ્ઞાનમાં ચાર પાંચ સાત આઠ ત્યારબાદ અંગ્રેજી છે એફએલએસએલ એટલે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં છે તેમના માટે સેકન્ડ લેંગ્વેજ આવશે એસએલ બરોબર કોડ નંબર તેર અને જે મિત્રો અંગ્રેજી મીડિયમમાં છે તેમના માટે ફર્સ્ટ લેંગ્વેજ તો જે અગિયારમામાં અંગ્રેજીમાં જે સિલેબસ છે યુનિટ નંબર ત્રણ ચાર અને સપ્લિમેન્ટરી રીડરમાં છ સાત આઠ યુનિટ ચારમાં ફક્ત રીડ વન જ છે માઇન્ડ બોડી મેડિસિન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં ગણિત અને જીવવિજ્ઞાન છે સેમ ટુ સેમ સબ્જેક્ટ છે અગિયારમાંના જે સબ્જેક્ટ છે એ જ ખાલી થોડો જે સિલેબસ છે અલગ છે તમે સ્ક્રીનશોટ પાડીને સેવ કરી લો બરાબર ત્યારબાદ વાત કરીએ ધોરણ અગિયાર બાર સામાન્ય પરવાનો અભ્યાસક્રમ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર માટે છે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ અને નામાના મૂળ તત્વો મનોવિજ્ઞાન ધોરણ બારમાં છે અંગ્રેજી નામાના મૂળ તત્વો અને મનોવિજ્ઞાન તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અથવા આ ફાઇલ જો તમારે જોઈતી હોય તો જલ્દીથી આપણું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લો તેની ઉપર તમને પૂરેપૂરી આ ફાઇલ મળી જશે તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક ક્વેશ્ચન થઈ શકે કે જે સિલેબસ કટ થયો છે એમાંથી પેપર હશે તો વિદ્યાર્થી મિત્રો એવું કોઈ ક્લેરિફિકેશન તો છે નહીં પણ કટ કરેલામાંથી જ હોવું જોઈએ અને એમાંથી જ કદાચ હશે તો પણ તમે એક વખત કન્ફર્મ કરી લેજો તમારા સ્કૂલના શિક્ષકો જોડે મારા મત મુજબ તો જે કટ કરેલો અભ્યાસક્રમ છે તેમાંથી જ પેપર હશે અને તમારે એટલું જ તૈયાર કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ ડેટ ફરી એક વખત જોઈ લે તો સત્યાવીસથી અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન પરીક્ષા છે બરાબર અને તમારા સ્કૂલમાં આપવાના છે પેપરો પાંચ અગિયાર બે હજાર વીસ સુધીમાં તમને એક્ઝામ પેપર મળશે સત્યાવીસ દસ બે હજાર વીસના રોજ અને તમારે શાંતિથી ઘરે બેસીને લખવાના છે બરાબર અને તમે દર વખતે જે રીતે એકમ કસોટી આપો છો તે રીતે આપવાની છે અને વિદ્યાર્થી મિત્રો જે ગણિત છે સોરી ધોરણ દસમાં જે વિષય છે ગુજરાતી વિજ્ઞાન ધોરણ નવમાં છે ગણિત સામાજિક વિજ્ઞાન ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં ગણિત જીવવિજ્ઞાન અને અંગ્રેજી છે ત્યારબાદ અગિયાર બાર સામાન્ય પ્રવાહમાં ઇંગ્લિશ નામાના મૂળ તત્વો મનોવિજ્ઞાન છે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેજો અને આ વિડીયો તમને હેલ્પફુલ થયો તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરજો તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ